હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે વાડીએ ગયા હતા, ત્યાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો, એનો વિડીયો છે. અને આ છે મારા ભાભી, જે ખૂબ જ સારા ભજીયા બનાવે છે. તો અમે આજે બધો મસાલો લઈ અને વાડીએ ગયા હતા ને, ત્યાં જઈને બનાવેલા હતા. તો બધાથી પહેલાં ભાભીએ બનાવ્યો છે ભરેલા મરચાંનો મસાલો. તેના માટે મિક્સી જારમાં એણે ચવાણાનો પાવડર કર્યો છે અને એક વાટકામાં કાઢી લીધો. એમાં ધાણા ભાજી, લીંબુ અને મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને થોડું લાલ મરચું પાવડર નાખી અને બધું મિક્સ કરી દીધું છે. તો લો, એને ભરેલા મરચાંનો મસાલો તૈયાર કરી લીધો છે. તો હવે આ મસાલાને આપણે એક ડબ્બામાં પેક કરી દઈશું, કેમ કે આપણે એને વાળીએ લઈ જવાનો છે. અને હવે આપણે બટેટાવડાનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીંયા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે, એને મેસ કરી લઈશું. તો હવે બટેકા મેસ થઈ ગયા છે, તો એમાં નાખવા માટે લીલો મસાલો તૈયાર કરી લઈએ. તો એમાં આદું, મરચાં, લસણ અને કોથમીરની કૂણી ડાંડલીઓ સાથે કોથમીર પણ નાખેલી છે અને એની આપણે એક પેસ્ટ બનાવી લઈશું. અને હવે જે બટેટાનો મસાલો છે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું, થોડો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને આપણે જે આદું, મરચાં, લસણની પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ આપણે અહીંયા એડ કરી દઈશું. અને કોથમીર જેને ધોઈ અને સમારી લીધેલી છે એ એડ કરી દઈશું, થોડો ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરી દઈશું. હવે ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરી દઈશું. તો એક ચમચીથી વધારે એવી ખાંડ એડ કરી છે. અને અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર પણ એડ કર્યું હતું, પણ મારો કેમેરો વચ્ચે બંધ થઈ ગયો હતો. અને હાથેથી આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે. હવે બટાટાનો મસાલો છે એને પણ આપણે એક ડબ્બામાં ભરી લઈશું. અને ચટણી બનાવવા માટે અહીંયા આંબલીને બાફી લીધેલી છે, એમાં બે ચમચી લસણની ખાંડેલી ચટણી અને બે ચમચીથી થોડો વધારે એટલો ગોળ મસાલામાં ધાણા જીરું પાવડર, નિમક, લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લીધેલું છે. તો લો, આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપર આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈશું. હવે આ બધું જ જે છે એને કન્ટેનરમાં પેક કરીને અમે વાળીએ લઈ ગયા હતા અને ભજીયા ત્યાં જઈને બનાવવાના છે. તો ચલો હવે જઈએ વાળીએ. તો આ છે મારી ભત્રીજી, આ છે ભાભી, આ છે મારો નાનો સન હિમુ. આ છે મારો મોટો સન. આ છે ભાઈનો બાબો. અને આ છે મારા ભાભી, આ ભાઈની બેબી. અને આ એનું ફાર્મ હાઉસ છે જ્યાં સ્વિમિંગ પુલ છે અને ખૂબ જ સરસ ફાર્મ હાઉસ પણ બનાવ્યું છે. તો હવે બધું શાકભાજી થઈ ગયું છે, તો અહીંયા આપણે મેથી કટ કરી લઈશું. જુઓ, બધા પોતપોતાનું કામ લઈને બેઠા છે, હું મેથી કટ કરું છું ને એક ભાભી જે છે એ બટેટાવડાની ગોળી બનાવે છે ને બીજા ભાભી છે એ મરચાંમાં મસાલો ભરે છે. આ બેનની બેબી છે. અને આ છે મારી ક્યુટ ભત્રીજી જે શાકભાજી કટ કરે છે. તો જુઓ, હવે બધાએ શાકભાજી કટ કરી લીધેલા છે, હું તમને બતાવું છું શું કટ કર્યું એ. તો અહીંયા છે કાચા કેળા, ડુંગળી છે, કોથમીર છે, મેથી, બટેકાની ચિપ્સ બનાવીને પાણીમાં રાખેલી છે, બટેટાવડાની ગોટી, ભરેલા મરચાંનો, પછી લીલી મકાઈ, લીલા મરચાં, ગાજર અને કેપ્સિકમ. તો જુઓ, બધું જ કટ થઈ ગયું છે. તો આજે આપણે બટેટાવડા, ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે, ચિપ્સ અને મિક્સ વેજીટેબલના ભજીયા બનાવવાના છે. તો એ બધું જ કટ થઈ ગયું છે અને જમવાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. તો જુઓ, કોઈ છાશ નાખે છે અને બધા પોતપોતાની રીતે બધું કામ કરે છે. અંધારું થઈ ગયું છે અને ભાભી હવે લોટ ડોળે છે. તેમાં ચણાનો લોટ છે, એમાં નિમક, સોડા અને લીંબુ નાખી, જરૂર પૂરતું પાણી નાખી અને એણે ખીરું તૈયાર કરી લીધેલું છે. ફ્રેન્ડ્સ, મારા ભાભી રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે, ખૂબ જ સરસ રસોઈ બનાવે છે. એક વખત એના હાથની રસોઈ ખાધા પછી તમે એના વખાણ કરતા નહીં થાકો, એટલી મસ્ત રસોઈ બનાવે છે. એટલે જ મારા ભાઈને ભાભી સિવાય કોઈના હાથની રસોઈ પસંદ જ નથી આવતી.
તો જુઓ, એણે ખીર પણ તૈયાર કરી લીધું છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં. ફ્રેન્ડ્સ, વચ્ચે લાઇટ વહી ગઈ હતી એટલે થોડો થોડો જ વિડીયો શૂટ થયો છે. તો એવી રીતના બટેટાવાળા પછી મરચાના ભજીયા અને આ છે બટેટાની ચિપ્સના ભજીયા. જુઓ, એ ત્રણે ભજીયા બની ગયા છે. હવે મિક્સ વેજીટેબલના ભજીયા બનાવવા માટે આપણે ખીરામાં નાખી મકાઈ, પછી મરચાં, થોડું ગાજર, થોડું કેપ્સિકમ ને કાચા કેળા, થોડી કોથમીર, ડુંગળી અને લાસ્ટમાં થોડી મેથી નાખી છે. ને ફ્રેન્ડ્સ, ચણાના લોટમાં થોડો રવો એડ કરશો તો તમારા ભજીયા ખૂબ જ ક્રિસ્પી અને કુરકુરા થશે, ખાવાની ખૂબ જ મજા આવશે. તો જુઓ, મિક્સ વેજીટેબલના ભજીયા પણ બની ગયા છે. તો એ બધા જ ભજીયા બની ગયા છે અને પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે. જુઓ, ચટણી અને બધા ભજીયાની આપણે પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે. જુઓ, બધા જમવા બેસી ગયા છે. હું અને ભાભી ભજીયા બનાવીએ છીએ અને જેણે જમી લીધું છે એ લાઇટ આવી એટલે સ્વિમિંગ પુલ ભરાવાનું ચાલુ થયું એટલે બધા નાહવાનું ચાલુ કરી દીધું. તો ફ્રેન્ડ્સ, અમને તો બધાને ખૂબ જ મજા આવી. જો તમને વિડીયો પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો, હવે મળીએ આગળ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.